ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શારદા વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં ઇનપુટ ડિવાઇસ માઉસ વિશે સમજી ગયા. હવે આપણે ઇનપુટ ડિવાઇસમાં બીજું કીબોર્ડ શીખીશું. તો કીબોર્ડ અને માઉસ એ બંને ઇનપુટ ડિવાઇસ છે. તો કમ્પ્યુટરમાં ડેટા કે સૂચનાઓ દાખલ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. કીબોર્ડ અને માઉસ બંને શું છે? ઇનપુટ ડિવાઇસ છે, એટલે કે કમ્પ્યુટરની અંદર માહિતી નાખવા માટેના સાધન. તો કમ્પ્યુટરમાં ડેટા કે સૂચનાઓ માહિતી દાખલ કરવા માટે આપણે કીબોર્ડ અને માઉસનો ઉપયોગ કરીએ છીએ. કીબોર્ડ તો ડેટા અથવા કમ્પ્યુટરને આપવાની સૂચનાઓ દાખલ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. તે બંને માઉસ અને કીબોર્ડ એ બંને વાયર દ્વારા સીપીયુ બોક્સ સાથે જોડાયેલું હોય છે. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ચિત્ર જુઓ છો, તે ચિત્ર શાનું છે? કીબોર્ડનું ચિત્ર છે. શાનું છે? કીબોર્ડનું ચિત્ર. તો કીબોર્ડની ઉપર ઘણા બધા બટનો આવેલા છે, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે. તો એ બટનોને આપણે શું કહેવાય? કીબોર્ડ કહેવાય. શું કહેવાય? સોરી, કી કહેવાય. શું કહેવાય? કીઝ કહેવાય. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો, પહેલી છે એસ્કેપ કી છે, એને આપણે કેન્સલ કી પણ કહી શકીએ છીએ. ત્યાર પછી F1 થી F12, આ કઈ કી છે? ફંક્શન કી. F1 થી F12 ફંક્શન કી છે. ત્યાર પછી તમે જોઈ શકો છો આ સાઇન છે, કર્વણું નિશાનવાળી છે, સાઇન કી છે. ત્યાર પછી 1 થી 0 એ નંબર કી છે, એની ઉપર આપણને અલગ અલગ સાઇન પણ આપેલા છે. તે આપણે શિફ્ટ કી સાથે દબાવીશું ત્યારે એ કમ્પ્યુટરમાં સાઇન સાથે લખી શકીએ છીએ. ત્યાર પછી છે અહીંયા બેકસ્પેસ. બેકસ્પેસનો ઉપયોગ શું છે? તો તમે જેમ નોટબુકમાં લખાણ લખો છો ત્યારે તમને ભૂલ પડે છે તો તમે શાનો ઉપયોગ કરો છો? ઇરેઝરનો, રબરનો ઉપયોગ કરો છો, બરાબર ને? એવું જ કમ્પ્યુટરમાં તમે કંઈક લખાણ લખો છો અને ભૂલ પડે છે તો શાનો ઉપયોગ કરશો? બેકસ્પેસ કીનો. એ લખાણ તમારું ડાબી બાજુથી લખાણને ભૂસશે, એનો ભૂસવા માટે આપણે બેકસ્પેસ કીનો ઉપયોગ કરીશું, બરાબર છે? ત્યાર પછી છે ટેબ. તો ટેબ તો બે લાઇન અથવા બે વાક્યો વચ્ચે જગ્યા છોડવા માટે, આપણે 5-5 સેમીની અંતરનું જે રાખીએ છીએ જગ્યા, એવી છોડવા માટે આપણે ટેબનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે Q થી, આ પહેલી છે Q થી, આ જે આલ્ફાબેટ દેખાય છે, ABCDના જે તમે અક્ષરો જોઈ શકો છો, એને આપણે શું કહીશું? આલ્ફાબેટ કી. શું કહીશું? આલ્ફાબેટ કી છે, બરાબર છે? ત્યાર પછી અહીંયા પ્લસ છે, ઇક્વલ છે, કૌંસ આપેલા છે, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન, આ પ્રશ્નચિહ્ન, આ જે બધે છે એ શું છે? વિશિષ્ટ પ્રકારની કી છે. તેનો પણ આપણે ઉપયોગ કમ્પ્યુટરમાં કરીએ છીએ. જેમ કે ગુજરાતીમાં આપણે આ બધાનો ઉપયોગ, બટનો છે એ બધાનો, કૌંસનો આપણે ઉપયોગ કરીએ છીએ. કૌંસ છે, અવતરણ ચિહ્ન છે, બધા આપણે ગુજરાતીમાં ઉપયોગ કરીએ છીએ, એના કમ્પ્યુટરમાં પણ આપણે લખવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે એન્ટર. એન્ટર કીનો ઉપયોગ શું? તો કે નવી લાઇન પર જવા માટે, નવો ફકરો બનાવવા માટે એન્ટર કીનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી શિફ્ટ. તો આજે તમે કેપિટલ અક્ષરો જોઈ શકો છો, એ કેપિટલ અક્ષરો લખવા માટે શિફ્ટ કીનો ઉપયોગ કરીએ છીએ. તમે જ્યારે કમ્પ્યુટર ચાલુ કરશો ને, તમે જ્યારે ટાઈપ કરશો તો તમને બીજી ABCDના અક્ષરો દેખાશે, પણ જ્યારે તમે શિફ્ટ સાથે દબાવીને લખશો તો તમને ફર્સ્ટ ABCD છે એમાં તમે લખાણ લખી શકશો. એવી જ રીતના અહીંયા કેપ્સ લોક છે. તો કેપ્સ લોક તમે ઓન કરશો એટલે અહીંયા તમને બટન, ગ્રીન બટન દેખાશે, એટલે કે તમે કેપ્સ લોક ઓન કરી છે એવું અહીંયા બતાવશે. અને અહીંયા કેપ્સ લોક બંધ હશે તો અહીંયા તમને બટન બંધ બતાવશે, એટલે તમારું કેપ્સ લોક બંધ છે. તો તમે કેપ્સ લોક ઓન કરશો એટલે તમને ફર્સ્ટ ABCDમાં લખાશે, અને બંધ રાખશો તો સેકન્ડ ABCDમાં તમને લખાણ લખાશે. ત્યાર પછી છે ડિલીટ. તો ડિલીટ કેનો ઉપયોગ શું છે? તો એ પણ ભૂસવા માટે. તો એ જમણી બાજુનું લખાણ ભૂસે. શું છે? જમણી બાજુનું લખાણ ભૂસે છે ડિલીટ કી. ત્યાર પછી છે આ ચાર એરો કી. શું છે? એરો કી. તો આ અપ છે, ડાઉન, લેફ્ટ, રાઇટ, એવી રીતના ચારે બાજુનું છે. તો તમે જ્યારે કંઈક લખાણ લખો છો, જેમ કે અહીંયા આપણે લખાણ લખેલું છે, તો મારે આ લીટી પરથી ઉપર જવું છે તો આપણે અપ એરો કી દબાવીશું. એવી જ રીતના આપણે નીચે આવવું છે તો ડાઉન એરો કી, પછી લેફ્ટમાં જવું હશે તો ડાબી બાજુની માટે લેફ્ટ કી, જમણી બાજુ હશે તો રાઇટ કી. એવી રીતના આપણે આ ચાર એરોનો કીનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી અહીંયા બીજી છે 0 થી 9, તે પણ નંબર કી છે. આપણે નંબર લખવો હોય, કોઈ આંકડા લખવા હોય ત્યારે આપણે નંબર કીનો ઉપયોગ કરીએ છીએ. અને અહીંયા એન્ટર કી, તો એ નવા ફકરો બનાવવા માટે, પ્લસ તો સરવાળો કરવા માટે, બાદબાકી કરવા માટે, ગુણાકાર કરવા માટે, ભાગાકાર કરવા માટે, એવી રીતના આપણે ગણિતમાં આનો ઉપયોગ કરીએ છીએ. નમલોક. નમલોક એટલે કે તમે નમલોક ચાર બટન ચાલુ કરશો એટલે અહીંયા તમને લાઇટ બતાવશે. જો આ લાઇટ ચાલુ છે, તમારું નમલોક ચાલુ છે, તો તમે અહીંયાથી નંબરો લખી શકશો. જો આ બંધ હશે તો તમે કમ્પ્યુટરમાં નંબર લખી શકો નહીં. એવી રીતના અહીંયા છે સ્પેસ બાર. તો સ્પેસ બારનો ઉપયોગ શું છે?
તો બે શબ્દો વચ્ચે, એટલે કે આ શબ્દો છે આ બે શબ્દોની વચ્ચે જે આજે જગ્યા છોડી છે એ જગ્યા છોડવા માટે આપણે સ્પેસ બાર કીનો ઉપયોગ કરીએ છીએ। तो विद्यार्थी मित्रों तमने आ वीडियो में समझ पड़ी हे ने कीबोर्ड पर तमने ख्याल आज गयो हे तो तमारे हूँ तमने एक पीडीएफ फाइल सेंड करीश ते तमारे नोटबुक में लखवानू रहेशे।